પક્ષપલટાની મોસમ યથાવત છે ત્યારે લોકસભા ચૂંટણી પહેલા જામનગરમાં ભાજપમાં ભંગાણ પડ્યું છે। શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા છે ત્યારે નીતિન માડમે પણ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો। હાલ તો ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ભાજપ અને કોંગ્રેસમાં આયારામ અને ગયારામની સ્થિતિ યથાવત છે।